गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી ગુજરાત। દાહોદમાં રાહુલે કર્યા ભાજપ સરકાર અને અદાણી પર પ્રહાર, કહ્યું મોદી સરકારે બધું અદાણીને વેચી દીધું। પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને લીધી આડે હાથ, કાર્યકર્તાઓને કહ્યું અર્જુનભાઈ જેવા નેતા હોય તો તૈયારી કરવાની હોય, એ ભાજપમાં જોડાયા તો હવે શું કરવાનું। શ્રીનગરમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન, કહ્યું આ નવું જમ્મુ કાશ્મીર છે જેની દાયકાઓથી રાહ જોવાતી હતી, આ કોઈ પ્રદેશ નહીં પરંતુ ભારતનું મસ્તક છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, રાહુલ ગાંધીએ બાંસવાડામાં કર્યું મોટું એલાન। 30 લાખ સરકારી નોકરી અને કોલેજ બાદ યુવાનોને 1 લાખ આપવાનું કર્યું એલાન। મહાશિવરાત્રિને પગલે ભવનાથ મેળામાં ઉમટ્યું ભાવિક ભક્તોનું ઘોડાપૂર, સોમનાથમાં પણ સુરક્ષા વ્યવસ્થા કરાઈ સાબિત। હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલય। વિગતવાર સમાચારની વાત કરીએ તો ભારત જોડો ન્યાય યાત્રા છે તે ગુજરાત પહોંચી હતી। ગુજરાતના દાહોદના ઝાલોદ ખાતે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું। યાત્રામાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા હતા। ગુજરાતમાં 4 દિવસમાં આ યાત્રા 400 થી વધુ કિલોમીટરનું અંતર કાપશે। ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું। જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાતિ આધારિત જનગણના અને અદાણીને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। आप उसको बहुत अच्छी तरह जानते हो ना, हिंदुस्तान के एयरपोर्ट अदानी, हिंदुस्तान के पोर्ट अदानी, माइनिंग अदानी, पावर जनरेशन अदानी, सोलर पावर अदानी, विंड पावर अदानी, हिमाचल के सेब अदानी, जहां भी देखो एयरपोर्ट भी, जहां भी देखो ये देखो ये भी, जहां भी देखो आपको एक ही व्यक्ति दिखाई देगा। तो राजनीति कैसे हो रही है, 2-3% लोगों को देश का सारा धन पकड़ा जा रहा है। ભાજપમાં ખિસકોલીની ભૂમિકાને ભજવવાની વાત કરનારા હાર્દિક પટેલ છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। આ વખતે ચર્ચામાં આવવા પાછળનું કારણ છે ભાજપના જ એક નેતા દ્વારા ભાજપમાં જ એક ગ્રુપમાં હાર્દિક પટેલનો એક જૂનો વિડીયો શેર કરવાને લઈને। આ વિડીયોમાં સાથે સાથે લખવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે કંટાળો આવે ત્યારે આ વિડીયો જોઈ લેવો। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બીજેપી, રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપની આ ચેટ હાલ વાયરલ છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા રાજકોટ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કરેલી પોસ્ટથી વિવાદમાં આવ્યા છે। મહેન્દ્ર પાડલિયાના નંબર પરથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા તે પહેલાંનો તેમનો ભાજપ વિરુદ્ધ કરેલા નિવેદનનો વિડીયો છે તે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો, જેના બાદ આ પોસ્ટના સ્ક્રીનશોટ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। મહેન્દ્ર પાડલિયાના નંબર પરથી ગ્રુપમાં વિડીયો શેર કરવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે। ગત 23 ફેબ્રુઆરીના રોજ મહેન્દ્ર પાડલિયાના વોટ્સએપ નંબર પરથી
જિલ્લા ભાજપના ગ્રુપમાં આ વિડીયો મુકાયો હતો. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના જૂના વિવાદિત વિડીયોમાં ભાજપ વિરોધી સૂર હતા. 25 તારીખે વડાપ્રધાન આવી રહ્યા હતા તે પહેલાનો ધારાસભ્યના નંબર પરથી પોસ્ટ થયેલો આ વિડીયો હતો. હાર્દિક પટેલના આ વિડીયોમાં નીચે લખાણમાં લખવામાં આવ્યું હતું કે જ્યારે જ્યારે કંટાળો આવે ત્યારે આ વિડીયો જોઈ લેવો. હવે સોશિયલ મીડિયા પર આ ચેટ વાયરલ થઈ તો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ પોસ્ટ બાબતે પોતાનો બચાવ કર્યો. એમએલએ પાડલિયાએ જણાવ્યું કે મારા નંબર પરથી આવું મુકાયું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયાની ટેકનિકનો દુરુપયોગ કરી આવું કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબતે હું કંઈ જાણતો નથી. શું બોલ્યા છે ધારાસભ્ય, સાંભળો. મને એમના સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારા નંબરમાંથી મેં કોઈ એવી ક્લિપ મૂકી છે કે હાર્દિક પટેલના સંદર્ભમાં, તો આ વિશે હું કંઈ જાણતો જ નથી. મારી પાસે કોઈ વિગત નથી. મેં એવી કોઈ ક્લિપ મારા મોબાઈલમાંથી મેં મૂકી નથી. પણ કોઈએ આજે સોશિયલ મીડિયાની ટેકનિકનો કે સોશિયલ મીડિયા જે કંઈ આ બધી છે ટેકનિકનો દુરુપયોગ કર્યો છે અને આ પ્રકારની ક્લિપ વાયરલ કરી છે. હકીકતે મેં મૂકી નથી, હું કંઈ જાણતો પણ નથી. અને આ બાબતે હું સ્પષ્ટ હોય તો હાર્દિકભાઈ તો અમારા ધારાસભ્ય છે, એના વિશે કોઈ ક્લિપ મારે મૂકવાની જ ન હોય, મૂકી પણ ન હોય, મેં મૂકી પણ નથી. હા, મને લાગે છે કોઈએ આ સોશિયલ મીડિયાની ટેકનિકનો મિસચીફ કરી છે એવું મને લાગે છે. આ બાબતે હું સાયબર ક્રાઇમમાં સંદર્ભ અધિકારીઓની સલાહ લેવાનો છું કે આમાં શું થઈ શકે અને એ બાબતે જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ હું કરાવીશ. ધોરાજીના ધારાસભ્યના નંબર પરથી હાર્દિક પટેલનો ભાજપની ટીકા કરતો વિડીયો ગ્રુપમાં મુકાયા બાદ ગ્રુપમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મહેન્દ્ર પાડલિયા કહી રહ્યા છે કે આ મોબાઈલ નંબર તો મારો જ છે, પરંતુ મેં ગ્રુપમાં આ પોસ્ટ નથી કરી. તો સવાલ એ છે કે મેસેજ કોણે કર્યો? એટલું જ નહીં, પરંતુ હાર્દિક પટેલના ભાજપમાં આવવાને લઈને શું હજુ પણ ભાજપના નેતાઓમાં નારાજગી છે? રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક. હાલમાં જ કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ છે તેણે પંજો છોડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આવા કેટલાય દિગ્ગજ નેતાઓ જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન છે તે સામે આવ્યું છે. શું છે આ નિવેદન, સાંભળો. અત્યારે તો એ લોકો જે ચૂંટણીઓ લડે છે મિત્રો, એ પોતાના અસ્તિત્વ માટે, હવે તેને બચવા માટે, આગળ આપણી દુકાન ચાલુ રાખવા માટે શું કરવું પડે. મેં ઘણી વખત અમારો વ્યવહારિક અનુભવ છે, મને એવી ખબર હોય ને કે આ દુકાન આપણે રોજ હાલતા હોય ને હલાણમાં આવતી, તો એમને ગ્રાહક ન ભાળતા હોય આપણે, તો આપણે ઓળખી તો હોય ને આપણે 400 મહિને મને મળે ને તો એટલું પેલા કંઈક મોડું છે હમણાં કંઈક આ છે બોણીએ થતી નથી, એટલે હું એને સલાહ આપું તો પછી ફેરવી નખાય, બંધ કરાય, બેઠા બેઠા ટાઈમ બગડે, મૂડી આપણી ગહાતી જાય, એને બદલે બંધ કરો તો હું વાંધો. તો એ મને એવું કહેતો, એક જણ એનો મારો ખાસ ઓળખીતો હતો આપણો ભાઈબંધ હતી, મને કે કાકા બંધ તો કરી દઉં પણ બધો ઉઘરાણી ન પતે, એટલે વકરો ન થાય તો એ દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી હાટવું હોય, આ બધાને વકરો નથી થવાનો, પણ એની દુકાન ચાલુ રાખવું હાટું લડે છે, બીજું કંઈ કામ છે, કોઈ કામ જ નથી. તમે એક એક પાર્ટીનું તમે અત્યારે વિગતવાર તપાસો શાસ્ત્રીય રીતે તો તમને ખબર પડે કે એટલે કોંગ્રેસ પાર્ટીની તો હવે શું વાત કરીએ, અને અર્જુનભાઈની સામે આપણે લડવાનું હોય, મારે એની વિશેના ભાષણો ને બધું મારે તૈયાર કાઢવાનું હોય, શું કરું હું? કોંગ્રેસ પાર્ટીને આજની તારીખ સુધી હજી એમ, હજી કાલ પછ નવું આવે જ નક્કી નહીં, એટલે એવી સ્થિતિમાં એ પાર્ટી અને હવે એ પાર્ટીના આગેવાનો પાસે આપણી કરતા ટાઈટ ચપ્પા પહેરી નાખશે હમણાં ઓક્સિજન આવે. એક તરફ ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ છોડીને દિગ્ગજ નેતાઓ કેસરીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપમાં સીઆર પાટીલને સંબોધતી એક પત્રિકા પણ વાયરલ થઈ રહી છે, જેમાં ભાજપના જૂના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસમાંથી આવતા નવા નેતાઓ અને કાર્યકર્તાઓને લઈને આ નારાજગી વ્યક્ત કરી છે. ટિકિટ અને સંગઠનના હોદ્દેદારોને જૂના કાર્યકર્તાઓ નાના મત આપવાની માંગ સાથે આ પત્રિકા વાયરલ થઈ છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે કાર્યકર્તાઓની માંગ ભાજપ પૂરી કરે છે કે નહીં. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક. હાલમાં કોંગ્રેસના કેટલાય નેતાઓ દ્વારા ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે, ત્યારે સવાલ અહીં એ છે કે શું આ વાત
ભાજપના જૂના નેતાઓને ખૂંચી રહી છે? આ સવાલ એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે ફરી એકવાર ભાજપની એક પત્રિકા છે તે વાયરલ થઈ રહી છે. આ પત્રિકા છે તેમાં સંબોધન કરાયું છે સી આર પાટીલને સંબોધન કરીને આ પત્રિકામાં જૂના ભાજપના કાર્યકર્તાઓ માટે અનામતની માંગ કરવામાં આવી છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. ગુજરાત ભાજપમાં ફરી ડખા સામે આવી રહ્યા છે. ગુજરાતના નેતાઓ હવે ફરી પત્રિકા વાયરલ કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે. અર્જુન મઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા અને ત્યારબાદ એક પત્રિકા વાયરલ થઈ રહી છે. આ પત્રિકામાં સી આર પાટીલ પાસે જૂના કાર્યકર્તાઓએ અનામત માગી છે. પત્રિકાના વિષયમાં લખ્યું છે કે ભાજપમાં કોંગ્રેસીકરણ થયા બાદ મૂળ ભાજપીઓને 14% અનામત આપવામાં આવે. આગળ લખ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નેતાઓને રાજ્યસભા, લોકસભા અને વિધાનસભામાં આગળ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે મૂળ ભાજપના નેતાઓને ગાભા મારવાની સ્થિતિ પેદા થઈ છે. આ બાબતે શું કહ્યું ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ, સાંભળો. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, વસુદેવ કુટુંબકમની ભાવનાથી કામ કરતી પાર્ટી છે. વિકૃત માનસિકતાવાળા લોકોની વચ્ચે જઈ શકે એવી સિચ્યુએશન નથી, એટલે હવે ખાલી પત્રિકા પૂરતા સીમિત થઈને આવી વિકૃત માનસિકતા પ્રદર્શિત કરે છે. ભારતીય જનતા પાર્ટી આજે 11 કરોડથી વધારે સભ્ય સંખ્યા અને વિશ્વનું સૌથી મોટી સંગઠિત પાર્ટી છે. અમારી પાર્ટીમાં એવી પ્રથા હોતી નથી. અમે એક પરિવાર ભાવનાથી, હું નહીં તો તુંની ભાવના સાથે કામ કરતી પાર્ટી છીએ, એટલે એમના સજેશનની અમને જરૂર નથી. આ માનસિકતાવાળા લોકોને લોકો ઓળખી ગયા છે. ક્યારેય ભારતીય જનતા પાર્ટીના લોકો પત્રિકા છાપવાની જરૂર નથી પડતી. અન્ય લોકો, મેં કીધું ને એમ કે એક સામ્યવાદી વિચારધારાના લોકો થોડા ગુજરાતને ડિસ્ટર્બ કરવા માટે ગઈ ચૂંટણી વખતે આવ્યા હતા. ગુજરાતની જનતા એને સારી રીતે ઓળખી ગઈ છે, હવે તો દેશની જનતા ઓળખી ગઈ છે. એ લોકો આ પ્રકારના ષડયંત્રો કરતા હોય શકે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટું સ્થાન પામેલા લોકોની મોટી યાદી છે, જે યાદી ભાજપના જ નેતાઓને ખૂંચી રહી છે. આ પહેલા પણ પત્રિકા કાંડ, કવિતા કાંડ થયો હતો, વધુમાં પેનડ્રાઈવ પણ ફરતી થઈ હતી, જેમાં મોટા નેતાઓનો ભોગ પણ લેવાયો. ત્યારે હવે જોવું રહ્યું આવનાર સમયમાં આ પત્રિકાને લઈ શું સામે આવે છે. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ. એક બાદ એક ભાજપમાં કેટલાય કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે, ત્યારે એક નામ પણ ચર્ચામાં હતું અને આ નામ હતું પરેશ ધાનાણીનું. હવે આ પરેશ ધાનાણીને ભાજપમાં લઈ આવવા માટેનું જે ઓપરેશન હતું તે નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને આ વાતને જાણે સાબિત કરતા હોય તેમ પરેશ ધાનાણીએ કેટલીક તસવીરો મૂકી છે. શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં. રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, ભારત જોડો ન્યાય યાત્રા છે અને આ નર્મદામાંથી પસાર થવાની છે. આ નર્મદામાં મુકુલ વાસનિક પહોંચ્યા હતા, ના મુકુલ વાસનિક સાથે પરેશ ધાનાણી પણ જોવા મળ્યા છે. પરેશ ધાનાણીનો આ ફોટો સામે આવતા કેટલાય કોંગ્રેસીઓને હાશકારો થયો છે. છેલ્લા લાંબા સમયથી પરેશ ધાનાણી પોતાના ખેતરમાં જ, પોતાની વાડીમાં જ, પોતાના ઘરમાં જ રહેતા હતા અને જ્યારે વાત થતી ત્યારે કહેતા હતા કે હાલ ખેતી કામ કરીએ છીએ. પરંતુ પરેશ ધાનાણી ફરી બહાર આવ્યા છે અને આ પહેલા ચર્ચા હતી કે પરેશ ધાનાણી રાજીનામું ધરશે. અમરેલી લોકસભા સીટ, આ અમરેલી લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો નથી. નારણ કાછડિયા છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈને આવી રહ્યા છે. 2019માં તેની જ સામે પરેશ ધાનાણી હતા, પરંતુ આજ પરેશ ધાનાણીને સાથે લેવા માટે ભારતીય જનતા પાર્ટી મથી રહી હોય તેવા સમાચાર છે. 3 ટર્મ પૂરી થઈ છે નારણ કાછડિયાની, આ વખતે રિપીટ કરાય તેવું લાગતું નથી. તો તક કોને મળશે? આ તક માટે ઘણા ચહેરાઓ છે, ભારતીય જનતા પાર્ટી પાસે વિકલ્પ પણ ઘણા છે, પરંતુ કેટલાય લોકો કહી રહ્યા હતા, રાજકીય પંડિતો પાસે ચર્ચા પહોંચી હતી કે પરેશ ધાનાણીને અમરેલી લોકસભા લડાવી શકે છે. પરેશ ધાનાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને ત્યારબાદ તેઓ લોકસભા લડે, પરંતુ આ વાત હવે ધીરે ધીરે પાયા વિહોણી લાગી રહી છે. એમ તો અર્જુનભાઈ મોઢવાડિયા પણ થોડો સમય એક્ટિવ રહ્યા, જ્યારે અફવા ઉડી કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડે છે, જ્યારે તેમણે રામ મંદિરને લઈને પોસ્ટ મૂકી, તેના થોડા સમય બાદ ફરી તે કોંગ્રેસમાં એક્ટિવ થયા, કામ કરવા લાગ્યા, પરંતુ અચાનક રાજીનામું ધરી દીધું.
બની શકે કે અત્યારે પરેશ ધાનાણી એક્ટિવ થયા છે, રાહુલ ગાંધીની યાત્રા આવી રહી છે, પરંતુ આવનાર સમયમાં ધરી દે એ ભવિષ્યની વાત છે. પણ હાલ જે સામે આવી રહ્યું છે, જે ફોટા સામે આવ્યા છે તે ઉપરથી લાગી રહ્યું છે કે પરેશ ધાનાણી કોંગ્રેસમાં જ છે. પરેશ ધાનાણીને લાલચ આપવામાં આવી, પરેશ ધાનાણી માટે કોઓપરેશન ચલાવવામાં આવ્યું, આ બધી વાત જાગી હતી. પરંતુ પરેશ ધાનાણી પક્ષ છોડવા તૈયાર નથી તેવી વાત હાલ દેખાઈ રહી છે. એ પરેશ ધાનાણી કે જે પરસોત્તમ રૂપાલાને હરાવે છે, એ પરસોત્તમ રૂપાલા કે હાલ જેઓ રાજકોટ લોકસભા લડવા જઈ રહ્યા છે. 2002માં પરસોત્તમ રૂપાલાને હરાવી જાયન્ટ કિલરની છબી મેળવે છે. 2007માં પરેશ ધાનાણી પોતે દિલીપ સંઘાણી સામે હારી જાય છે. 2012માં ફરી કોંગ્રેસ તેને ટિકિટ આપે છે અને પરેશ ધાનાણી જીતે છે. તેની સામે દિલીપ સંઘાણી હતા અને દિલીપ સંઘાણી હારે છે. 2017માં ફરી કોંગ્રેસ તેને ટિકિટ આપે છે અને 2017માં ફરી પરેશ ધાનાણી જીતે છે. તેની સામે હતા બાવકુ ઉધાણે. 2022માં ફરી કોંગ્રેસ તેને ટિકિટ આપે છે, પરંતુ આ વખતે પરેશ ધાનાણી હારી જાય છે. તેની સામે એક યુવા ચહેરો હતો, જિલ્લાની જવાબદારી સંભાળી ચૂક્યો હતો, નામ હતું કૌશિક વેકરિયા. કહેવાય છે કોરોના સમયે કરેલી તેની કામગીરી, લોકો સાથેનો જનસંપર્ક અને ભારતીય જનતા પાર્ટીની એક લહેર તેને જીતાડી ગઈ. પરેશ ધાનાણી હારે છે અને ત્યારબાદ પરેશ ધાનાણી નિષ્ક્રિય થાય છે. પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસની મોટી પ્રેસ કોન્ફરન્સ હોય કે જેમાં ભરતસિંહ સોલંકી હોય, અમિત ચાવડા હોય, શક્તિસિંહ ગોહિલ પોતે હોય, આ સહિતના દિગ્ગજો હાજર હોય, આમ છતાં પણ તેમાં તેઓ દેખાતા નહીં. ત્યારબાદ એક સમાચાર જાગ્યા કે પરેશ ધાનાણી રાજીનામું આપે છે, પરેશ ધાનાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. પરંતુ ફરી એક વખત નર્મદામાં તેઓ જોવા મળ્યા છે. મુકુલ વાસનિક તેની સાથે હતા, તેને સમજાવી રહ્યા હતા. આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે પરેશ ધાનાણી નહીં મૂકે, પરેશ ધાનાણી પર અમને વિશ્વાસ છે, તેઓ કોંગ્રેસમાં જ રહેશે. પરંતુ આ વિશ્વાસ તો લોકોને અમરીશ ડેર પર પણ હતો, આ વિશ્વાસ તો લોકોને અર્જુન મોઢવાડિયા પર પણ હતો, આ વિશ્વાસ તો લોકોને સીજે ચાવડા પર પણ હતો, આ વિશ્વાસ તો લોકોને ચિરાગ પટેલ પર પણ હતો. આ સહિત ઘણા નામ ગણાવી શકું કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, કાર્યકર્તાઓનો તેના પર વિશ્વાસ હતો. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. મિશન અનસક્સેસફુલ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આવનાર સમયમાં પરેશભાઈ શું કરે છે. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. મહાશિવરાત્રી ને લઈને ભવનાથના મેળામાં છે તે ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે. તમે પણ જુઓ આ દ્રશ્ય. ધૂણી રે ધખાવી અમે ઘોડાના નામની, હર હર મહાદેવના નારા સાથે જૂનાગઢ અને ભવનાથ તળેટી ગુંજી ઉઠી છે. મહાશિવરાત્રિના મહાપર્વને લઈ શિવભક્તોમાં ભારે ઉત્સાહ છે અને દેશના ખૂણે ખૂણેથી અહીં દર વર્ષે નાગા સાધુ પોતાની ઓળખ પોતાના અખાડા અને ગુરુજી થકી આપતા હોય છે. સાધુ સંતો મહાશિવરાત્રિના જપ તપ માટે અહીં આવી જાય છે. આખી રાત અનેક અખાડાઓમાં મહાપ્રસાદ અને ભોળિયાનાથની ભક્તિ પણ કરે છે. હવે તમને એ સવાલ થતો હશે કે આ અખાડા એટલે શું અને ત્યાં શું હોય છે, આવો જાણીએ. જબ હમારે ભારત વર્ષ મેં ધર્મ લુપ્ત હોને લગા, સનાતન ધર્મ અભાવ હોને લગા, તબ હમારે જગદગુરુ શંકરાચાર્ય જી કા પ્રાકટ્ય હુઆ.
शंकराचार्य जगत गुरु शंकराचार्य जी पैदा हुए शंकर के स्वरूप में। उन्होंने 5 साल की अवस्था में संन्यास लिया और लेने के बाद जो उन्होंने सनातन धर्म के प्रचार के लिए एक दिग्विजय यात्रा निकाली, तो दिग्विजय यात्रा निकालने के लिए उन्होंने साधुओं को शिष्य बनाना चालू किया। जब हजारों की संख्या में बन गए तो उन्होंने अखाड़े का एक नामकरण दिया जिसमें समूह बड़ा लोग जिसमें हजारों लोग इकट्ठे हो गए, तो बोला एक अखाड़ा हो गया। तो अखाड़ा होने के बाद इसमें जो है एक उन्होंने नामकरण किया, आदि जगत गुरु शंकराचार्य जी ने सन्यासियों के 7 अखाड़े बनाए। सबसे बड़ा श्रीपंच जतनाम जून अखाड़ा, दूसरा श्रीपंच आवाहन अखाड़ा, तीसरा तपोनिधि निरंजनी अखाड़ा, चौथा महानिर्वाणी अखाड़ा, 5वां आनंद अखाड़ा, 6ठा अठल अखाड़ा और 7वां अग्नि अखाड़ा। समूह को इकट्ठा करके धर्म की रक्षा के लिए अखाड़े नियुक्त के साथ, फिर उसके बाद जो उन अखाड़ों में दीक्षा लिया जिन्होंने वो उस अखाड़े के कहलाए, जो जूना अखाड़े में दीक्षा लिया वो जूना अखाड़े कहलाए, जो आवाहन में लिया आवाहन कहलाए, अग्नि में लिया अग्नि कहलाए। इस तरह से ये परंपरा आगे बढ़ती चली गई, आज भी वही परंपरा चल रही है अखाड़ों की। अवक्ते समष्टि भोजन नो प्रथम वक्त आयोजन करायो छे, जेमा त्रणे अखाड़ाना संतो महंतो सभापतियो अने समग्र साधुगण महाप्रसादीनो लाभ लेशे, अने सताधारना धणीनी ख्याति पामेला एवा आपा गीगाना ओटले आ भोजननु आयोजन करवामां आव्यु छे। महाशिवरात्रि पर प्रथम वक्त तमाम साधु संतो अने भोजन लेता जोई अने लोको तेना दर्शन पण करी शकशे अने एनो लाहवो भक्तने आ वक्ते मळवानो छे। आ अखाड़ाओमां 5 अग्नि अखाड़ा, जूना दशनाम अखाड़ा अने आवाहन अखाड़ा मुख्य छे। कुल 13 अखाड़ा होय छे, जेमांथी जूनागढ़मां 3 अखाड़ाओना संतो अचूक आवे छे। शस्त्रो अने शास्त्रो ना अभ्यास साथे सन्यासीओने शिक्षण पण आपवामां आवे छे। दर वर्षे आ आयोजनमां हजारो साधुओ पोतानी धूनी धखावे छे अने देश अने लोक कल्याणना आशीर्वादो पण आपे छे। જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક। બુલેટિનમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર। ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ।